અસ્સલામ અલૈકુમ. આજે આપણે બનાવીએ છીએ એક જાતના કટલેસ, કાં તો તમે કહી શકો છો એક જાતના ક્રોકેટ્સ છે. એની અંદર આપણે બારે ફરી રીતે બટેટાનું મિક્સચર, પછી એની અંદર આપણે એક બાફેલી ઈંડું કે મૈયા નાખશું, એકદમ સ્વાદિષ્ટ થાય છે. હું તમને બતાવી દઈશ કે આપણે કાં તો તરી શકીએ છીએ, કાં તો આપણે એને શેકશું આપણી ઓવનમાં, ને પછી હું તમને બતાવીશ કે બે વસ્તુમાં કેવું લાગે છે. ઇન્શાલ્લાહ તમને જો જાણવું હોય કે આ કેવી રીતે બનાવું છે, તો ચાલો આપણે કિચનમાં જઈને જોઈએ કે આપણને કઈ વસ્તુની જરૂર પડે છે. મારી પાસે 5 બટેટા, અહીંયા છે 5 ઈંડા. આ ઈંડાને હું બાફી નાખી છું, આ નાના ઈંડા છે. તો અહીંયા 5 નાના ઈંડામાં હું 5 મીડિયમ બટેટા લઈ એને બાફી, એને છોલી અને એને ગ્રેટ કરી નાખી, કારણ કે મને ગ્રેટેડ વધારે ગમે છે. હવે સાવ સિમ્પલ છે, આપણે એની અંદર ખાલી થોડુંક નિમક નાખશું, થોડુંક મારી લાલ ચટણી નાખશું, લેમન પેપર નાખશું, અને એ લગભગ એક એક ચમચીથી તમે શરૂ કરજો, તો તમે જોજો કે તમારું સ્વાદ કેવું લાગે છે તમને એનમાં. પછી આપણે આની અંદર આપણા ઈંડા ભરશું, પછી હું તમને બતાવીશ કે આપણે શું કરશું. તો આપણું તમે જોશો અહીંયા બટેટા આપણે ફાઈ તે કરી, આપણે રીતે આમ ઈંડું એની અંદર નાખી અને આસ્તે આસ્તે આમ ઉપર એને લઈ આવશું. તો શું આખું આપણું અંદર બટેટાની અંદર બોરાઈ જાય, પછી એને ફાઈ તે આવી તમ કરી. હવે હું તમને બે રીતે બતાવીશ આ કરવાનું. એક આપણે એને બેક વર્ઝન બતાડશું શેકેલું, અને એક હું તમને બતાવીશ તરેલું. તો હમણાં આપણે તરેલું વર્ઝન કરે છે, તો એની ઉપર ખાલી આપણે થોડુંક લોટને આવી તમ એને બોરશું આવી તમ. પછી આપણે ઈંડું લઈ, ત્યાં ઈંડું જ્યારે હું એને ગુટતી તે, તો એની અંદર હું થોડુંક નિમક પણ નાખી એને ફાઈ તે મેક શકો, જો બધી એરિયામાં થઈ જાય, એક વખત થઈ જશે પછી આપણે એને આપણા તેલમાં નાખી દઈશું આવી તમ. હવે તમે બહુ હલાવજો નહીં આને, જો એક પહેલાં અંદર ગયું હતું ને, તો આપણે આસ્તે આસ્તે એને હલાવશું, તો ફાઈ તે સેટ થઈ જાય, તો તૂટે નહીં. ઓકે, તમે જોશો આપણું હવે ફાઇન રીતે હું અંદર નાખી છું. હું એને ફાઈન આમ બહુ મૂવ નથી કરતી, કારણ કે શું આપણે નથી કરતું કે આપણું બટેટું તૂટી જાય આપણા બટેટા. પછી ખાલી આવી આમ ફરાવી ફરાવીને બધી સાઈડમાં આપણે કરી નાખશું. હવે હું તમને બતાવીશ કે આપણે આપણું શેકેલું કેવી રીતે આમ કરશું. માફી માગું છું, હું સાવ ભૂલી ગઈ તમને પહેલાંથી બતાવવા માટે. હવે હું એક બે એગને ફાઈન તે ફેટા કરી લીધી, એની અંદર હું નાખી છું 1 ચમચો કોર્ન સ્ટાર્ચ અને 1 ચમચો લોટ. હવે આને આપણે ફાઇન રીતે મિક્સ કરી નાખશું. તમે જોશો કે એક ફાઇન ઘાટું આમ જાક મિક્સચર થઈ જશે. હવે આ આપણે જ્યાં ઘાટું બનાવ્યા છે, કારણ કે શું આપણે આ બેક કરવાના છે, તો આપણે ઓવનમાં આપણે ફાઇન રીતે આપણું ફાઇન ક્રિસ્પી આપણું નીકળશે. ઓકે, હવે આપણે આપણું આ આપણા મિક્સચરમાં બોરશું ફાઇન રીતે, બધી બાજુથી આમ ફાઇન રીતે થઈ જવું ખપે. પછી આપણે એને ટ્રેમાં નાખશું, ઓવનમાં નાખશું લગભગ, ના ઓવનનું ટેમ્પરેચર 375 ઉપર. ને હું તમને કહીશ કે કેટલી વાર લાગી પક્કા, મને એમ લાગશે કે આપણું ફાઇન જરાક ઉપરનું ફાઇન તે શેકાઈ ગયું છે ને કડક છે, ત્યાર સુધી હું તમને કહીશ કેટલી વાર લાગ્યું. હું તમને બતાવીશ કે આપણા ફાઇન રીતે આ થઈ ગયા છે, આપણે એને કાપશું ને હું તમને બતાવીશ કે કેવું અંદર લાગે છે. તમે જો કે હું એક કાઈપી કે કેવું લાગે છે, એકદમ ફાઇન લાગે છે. અને હું અંગ્રેજી વિડીયો માટે ટ્રાય કરી, પણ તમારા માટે પણ ટ્રાય કરીશ. અને જે આપણું બહારનું જે મિક્સચર છે બટેટાનું, આપણે એટલું ફાઇન રીતે એને ચટણી ને નિમક ને લેમન પેપર બધું નાખ્યા, તો એક એમાં એટલું સ્વાદ છે કે તમે જ્યારે ઈંડામાં પણ બાઇટ કરો છો, તો આમ એટલું ફાઇન એનો સ્વાદ આવે છે. તો તમે આ ટ્રાય કરજો, તમે જોજો કે તમને કેવું લાગે છે. ઇન્શાલ્લાહ તમને ગમે, તો પ્લીઝ બધાય સાથે આ વિડીયો શેર કરજો. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે આપણા ઈંડાના ક્રોકેટ્સ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.